નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 33 જિલ્લા 99 ખબર. હું જરાક શરૂઆત કરીએ. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લિપમાં છબીલે પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું. ઓડિયો ક્લિપમાં છબીલ પટેલે કહ્યું કે મને કોઈ ષડયંત્રનો ભોગ બનાવ્યો છે, મને પોલીસની કાર્યવાહીમાં પૂરેપૂરો વિશ્વાસ છે. પોતે ધંધાકીય કામ અર્થે વિદેશમાં હોવાનો દાવો છબીલ પટેલે ઓડિયો ક્લિપમાં કર્યો છે. જો કે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ભારત આવવામાં જીવનું જોખમ છે, જેથી પોલીસ રક્ષણ આપવામાં આવે. ઝી ચોઈસ કલાક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. અમદાવાદના વાસણાની મ્યુનિસિપલ શાળામાં વિડીયો કોન્ફરન્સથી પ્રધાનમંત્રી મોદીના વૃંદાવન કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું. શાળાના શિક્ષકો, બાળકોએ વર્ગખંડમાં બેસીને કાર્યક્રમ સહિત મુખ્યમંત્રીનું પણ સંબોધન નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધન દરમિયાન મધ્યાહન ભોજન યોજનાનો લાભ અને તેને શરૂ કરવા પાછળના વિવિધ મુદ્દાઓની વાત કરી હતી. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અક્ષયપાત્ર સંસ્થા શાળામાં બાળકોનું પૌષ્ટિક આહાર પહોંચાડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વૃંદાવનમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશન મધ્યાહન ભોજન કાર્યક્રમમાં સ્કૂલના બાળકોને ભોજન જમાડવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ કાર્યક્રમ સાથે જોડાયેલી એક તકતીનું અનાવરણ પણ કર્યું હતું, સાથે સ્કૂલના બાળકોની મુલાકાત પણ લીધી હતી. નોંધનીય છે કે અક્ષયપાત્ર ફાઉન્ડેશન 12 રાજ્યોના 14,700થી પણ વધુ સરકારી પ્રાથમિક શાળામાં 17.61 લાખ બાળકોને ભોજન પીરસે છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. મતગણતરીના વિડીયો રેકોર્ડિંગની તપાસ કરી શકાશે. અશ્વિન રાઠોડની અરજી પર સુપ્રીમે આદેશ કર્યો છે. 2017 વિધાનસભા ચૂંટણી દરમિયાન દ્વારકા બેઠકની જીતને પડકારાઈ હતી. મહેસાણાની દૂધસાગર ડેરીના સંચાલકોએ સાગરદાનના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરાયો છે. મતલબ કે સાગરદાનનો ભાવ હવે 1100ના બદલે 1150 થયો છે. નવો ભાવ આજથી જ અમલી બની ગયો છે. દૂધસાગર ડેરીના નિર્ણયથી પશુપાલકોને પડ્યા પર પાટું જેવો ફટકો પડ્યો છે. હાલ બાદ દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો, હવે સાગરદાણના ભાવમાં પણ વધારો છીંકાયો છે. સોશિયલ મીડિયામાં યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો છે. વિડીયો કચ્છના રાપર વિસ્તારનો હોઈ શકે છે. યુવક યુવતી સાથે ઝડપાઈ જતા તેને ઢોર માર મરાયો હતો. અમદાવાદમાં આવેલી એચકે આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ હેમંત શાહે રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે કોલેજમાં વાર્ષિક મહોત્સવ યોજાવાનો હતો, જેમાં કોલેજના પૂર્વ વિદ્યાર્થી જિજ્ઞેશ મેવાણીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવતા જ વિદ્યાર્થી નેતાઓએ વિરોધ કર્યો હતો. કાર્યક્રમમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાર્યક્રમ રદ કરાયો હતો. કાર્યક્રમ રદ કરવાથી એચકે આર્ટસ કોલેજના પ્રિન્સિપાલે રાજીનામું આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે. વલસાડના વાપીમાં આવેલા બલીઠા નજીક ભંગાળના ગોડાઉનમાં આગ લાગી હતી. આગને પગલે 2 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બાજુમાં રહેણાંક બિલ્ડિંગ આવી હોવાથી મચી દોડધામ. ઉનાના અમુદ્રા ગામે સિંહોના ધામા પડ્યા છે. ગામમાં લટાર મારતા સિંહનો સીસીટીવીમાં કેદ થયા છે. એક સાથે 4 સિંહ લટાર મારી રહ્યા છે. ગીર સોમનાથના દેદાની દેવડી ગામે સિંહ યોગલે ધામા નાખ્યા છે. જંગલથી 20 કિલોમીટર દૂર સિંહ યોગલ ખેતરમાં બેઠેલો નજરે ચડાનો વિડીયો વાયરલ થયો છે. ઘણા સમયથી આ સિંહ યોગલ ખેતરોમાં જોવા મળતા ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. આ સિંહને કારણે ખેતરમાં આવતા ભૂંડ અને રોજડાના ત્રાસથી છુટકારો મળશે તેવું ખેડૂતો અનુમાન લગાવી રહ્યા છે. વન વિભાગ પણ સતત સિંહોનું મોનિટરિંગ કરતું હોય છે. ગીર સોમનાથના વેરાવળના ડારી ગામે 5 સિંહોને બકરાના વાડામાં હુમલો કરતા 70 બકરાના મોત થયા છે. ડારી ગામની સીમમાં જીવાપાલા ચાવડા નામના માલધારીનો વાડો છે. સવારે 4 વાગ્યાની આસપાસ 5 જેટલા સિંહ ત્રાટક્યા હતા. સિંહોએ બકરા પર હુમલો કરતા તમામ બકરાના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ડારી ગામે પહોંચી હતી. ભાવનગરના મહુવાના માલાપરામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. દીપડાએ નેસડામાંથી બાળકને ઉઠાવી તેનો શિકાર કર્યો છે. વન વિભાગને જાણ થતાં જ ઘટનાસ્થળ પર આવી કવાયત હાથ ધરી હતી. મહીસાગરના લુણાવાડાના જંગલમાં વાઘને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સાઇટ વન કર્મચારી છે. 4 ટીમો પાલમ ડેમ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મહીસાગરના ગુગલિયા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક મહેશ મહેરા જ્યારે શાળાએથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમણે વાઘને રસ્તો ક્રોસ કરતા જોયો હતો. શરૂઆતમાં તો મહેશભાઈ ગભરાઈ ગયા, પરંતુ બાદમાં પોતાની કાર સાઈડમાં રાખી અને ફોટો પાડ્યો હતો. ત્યારબાદ આ ફોટો વાયરલ થયો છે. વળતર માગણી લઈને પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યભરમાં કાળી પટ્ટી બાંધી સરકાર સામે બાયો ચડાવ્યું છે. વડોદરા જિલ્લાના 3500થી પણ વધુ શિક્ષકો શિક્ષણ કાર્યથી અણધાર્યા હતા. જિલ્લા પંચાયત ખાતે ધરણા કર્યા હતા.
શિક્ષકો અને બાલગુરુઓને વિદ્યા સહાયક જેવા લાભ આપવા ઉપરાંત ઓનલાઈન હાજરીની સિસ્ટમમાં સુધારો કરવા અને શાળાના સમયમાં ફેરફાર કરવાની શિક્ષકોએ માગણી કરી છે. ત્યારે માગણી નહીં સંતોષાય તો શિક્ષક સંઘે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ગુજરાતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 35,000 કર્મચારીઓએ શિક્ષક ચીમકી ઉચ્ચારી છે. જો તેમના પડતર પ્રશ્નોને ઉકેલ નહીં આવે તો 15 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરી હોવા છતાં તેમના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. હવે તેમણે નીતિન પટેલને આવેદનપત્ર આપી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી છે. રાજ્યમાં 1376 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 9,000 જેટલા પેટા કેન્દ્રો છે. બનાસકાંઠાના લાખણી ગામે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને પરેશાન કરાતા ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચી ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે, જેમાં ખરીફ કેન્દ્રના અધિકારીએ ટપકીવાળી મગફળી રિજેક્ટ કરતા ખેડૂતો રોષે ભરાયા હતા. છેલ્લા કેટલાક સમયથી રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકો વિવિધ માગણી લઈને સરકાર સામે મોરચે ચડ્યા છે, ત્યારે આજે રાજ્ય સહિત અરવલ્લી જિલ્લાના 500થી પણ વધુ શિક્ષકો જિલ્લા કલેક્ટર કચેરી આગળ મૌન ધરણા પર બેઠા છે. 16 થી 18 ફેબ્રુઆરી ગાંધીનગરમાં ઉપવાસ સાવણીમાં ધરણા કાર્યક્રમ રખાયો હતો, જ્યારે શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી શિક્ષણ કાર્ય કરી સરકાર સામે વિરોધ નોંધાવશે. જામનગરમાં વકીલોએ પડતર માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. મુખ્ય જિલ્લા ન્યાયાલય ખાતે સૂત્રોચ્ચાર કરતા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો પોતાની પડતર માંગણી લઈને ધરણા કરી રહ્યા છે. બિનશૈક્ષણિક કામગીરી, સમાન વેતનની શિક્ષકો માગણી કરી રહ્યા છે. કલેક્ટર કચેરી જઈ શિક્ષકોએ ધરણા કર્યા હતા. છોટાઉદેપુરના સંખેડામાં શિક્ષકોએ વિવિધ પડતર માંગણી લઈને ધરણા પ્રદર્શન કરી ધારાસભ્ય અભયસિંહ તડવી, મોહનસિંહ રાઠવાને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 15 તારીખ સુધી શિક્ષકો કાળી પટ્ટી બાંધી અભ્યાસ કરાવશે. રાજસ્થાનમાં ગુર્જરોનું આંદોલન ચાલી રહ્યું છે, જેના કારણે ઉત્તર પશ્ચિમ રેલવેનું શિડ્યુઅલ ખોરવાયું છે. 13 ફેબ્રુઆરી સુધી 30 જેટલી ટ્રેનો રદ કરાઈ છે, જ્યારે 25 ટ્રેનો રૂટ ડાયવર્ટ કરાયા છે. બનાસકાંઠા ડીસા માર્કેટયાર્ડમાં નિગમના શ્રમિક યાર્ડના શ્રમિકો વચ્ચે મારામારી થઈ, જેને લઈને નિગમના 30 શ્રમિકોએ કામ કરવાનું બંધ કર્યું છે. શ્રમિકોના ભાવે ખરીદી અટકતા ખેડૂતોનો માલ અટક્યો છે. રેલવે તંત્રએ વિવિધ સ્ટેશન પર હેલ્પ ડેસ્ક શરૂ કરી, તે સાથે કેન્સલ કરવામાં આવેલી ટિકિટના રિફંડની કામગીરી પણ શરૂ કરાઈ હતી. આ સાથે જ મુસાફરો માટે 24 કલાક ભોજનની વ્યવસ્થા પણ કરાઈ છે. આંદોલન હિંસક બનતા ટ્રેનોની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરાયો છે. અનેક જગ્યાઓએ આગ ચંપીની ઘટનાઓનો પણ ઉલ્લેખ બન્યો છે. આમાં જયપુર તરફ જતા આવતા લોકોની મોટી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. શાપરમાં પ્લાસ્ટિકના કારખાનામાં 11 મહિના પહેલાની આગ લાગ્યા બાદ વીમો નહીં મળતા શાપરના વેપારીઓ ઉદ્યોગપતિઓ એકઠા થઈ ગયા છે અને ઇન્સ્યોરન્સ કંપનીની સામે એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વીમાના પૈસા નહીં મળે ત્યાં સુધી ભૂખ હડતાળ પર વેપારીઓ ઉદ્યોગપતિ ઉતર્યા છે. ઉદ્યોગપતિ પરેશ ગજેરા પણ ભૂખ હડતાળમાં જોડાયા હતા. જૂનાગઢના કેશોદમાં ટોલટેક્સના વિરોધમાં સહી ઝુંબેશ હાથ ધરાય છે. કેશોદ આસપાસના ગામોને ટોલટેક્સ ફ્રી કરવાની માંગ સાથે ઝુંબેશ શરૂ કરાઈ છે. ઝુંબેશમાં કેશોદ વેપારી મહામંડળ પણ જોડાયું હતું. ટોલટેક્સ વિરુદ્ધમાં ધરણા પર પણ લોકો ઉતર્યા છે અને ટોલટેક્સ ફ્રી કરવા 15 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે અને વેપારી મહામંડળની માંગ નહીં સ્વીકારાતા 16 ફેબ્રુઆરીએ કેશોદ બંધની ચીમકી ઉચ્ચારાઈ હતી. ભાવનગરના વલ્લભીપુરના માલધારીઓએ ગૌચર જમીન મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. માલધારીઓએ માલઢોર સાથે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે માલઢોરને અટકાવ્યા હતા, ત્યારે માલધારીઓ માલઢોર વિના વિરોધ કરતા આગળ વધ્યા હતા. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીમાં કાયમી ડીન ન હોવા સહિતની વિવિધ માંગ સાથે વિદ્યાર્થીઓ 1 દિવસ માટે શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. દરેક વર્ગમાં જઈને આંદોલનકારી વિદ્યાર્થીઓએ રૂમ ખાલી કરાવ્યા હતા. ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો સામે વિદ્યાર્થીઓના આક્રમક તેવર પણ જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ લો ફેકલ્ટીમાં ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગ સંતોષવા સત્તાધીશોને અપીલ કરી હતી. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને કારણે સત્તાધીશો દોડતા થયા હતા અને યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રારે 2 થી 3 દિવસની અંદર પ્રશ્નોનું નિરાકરણ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. સુરેન્દ્રનગર લીંબડી રોડ પર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના ઘટી હતી. અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં આવેલા સાયલા પાળિયાદ રોડ પર ડમ્પર આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં 30થી વધુ લોકોને ઇજા પહોંચી છે, જેમને હોસ્પિટલ ખસેડાયા છે.
સુરતના ગોળાદરામાં સિટી બસમાં ચડવા જતા વૃદ્ધ પર બસ તડી ગઈ હતી. વૃદ્ધ બસમાં બેસવા જતા હતા. બસ ચાલકે બસ ઊભી ન રાખતા વૃદ્ધે બેલેન્સ ગુમાવ્યું હતું. વૃદ્ધના પગ પરથી બસ ચાલી ગઈ હતી. અકસ્માત થતા જ બસ ચાલક બસ છોડીને ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધને હોસ્પિટલ ખસેડાયો છે. સુરતના સરથાણા વિસ્તારમાં વેકાબુ ચીપે બાઇક ચાલકને અડફેટમાં લીધો હતો. પાર્કિંગમાં બાઇક ચાલક ઉભો હતો તે સમયે આ ઘટના બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ. ભાવનગરના નવાપરામાં ગેરેજ બહાર પાર્ક કરેલી એક કારમાં આગ લાગતા રિપેરિંગમાં મૂકેલી અન્ય ત્રણ કાર આગની ચપેટમાં આવી ગઈ હતી. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા. બનાવના પગલે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. દ્વારકાના મિયાણી હર્ષદ નજીક આવેલા મેઠા ક્રીક ડેમ પાસેથી શિકારી ટોળકી ઝડપાઈ છે. ગ્રામજનોએ વોચ ગોઠવી શિકારી ટોળકીનો પીછો કર્યો હતો. શિકારી ટોળકી પાસેથી મળેલા 50 ક્રૂઝ કબજે કરી કલ્યાણપુર વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લીના ભિલોડાના મહેરુ ગામે કુહાડી મારી ત્રણ શખ્સોએ એક શખ્સની હત્યા કરી છે. સિમેન્ટની પાણી ટાંકી મૂકવા બાબતે તકરાર થઈ ત્યારબાદ હત્યા કરી દેવાઈ હતી. ભિલોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં આરોપી છબીલ પટેલની ધરપકડ માટે બચાવ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ભાનુશાળીની હત્યા બાદ છબીલ પટેલ વિદેશમાં છે અને ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. ઓછી મહેનતે વધુ નાણાં કમાવી આપનાર ત્રણ બોગસ કોલ સેન્ટરોનું પર્દાફાશ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયું છે. સાયબર ક્રાઇમ દ્વારા અમેરિકન તપાસ એજન્સીની મદદથી સમગ્ર ગોરખધંધાને સમજણ બાદ અલગ અલગ ત્રણ કોલ સેન્ટર ઝડપી પાડીને કુલ 49 આરોપીને ઝડપી પડાયા છે. ભોગ બનનાર પાસેથી મંગાવેલા નાણાંનું પેમેન્ટ કાર્ડ સ્વરૂપે સ્વીકારીને ચીનમાં કન્વર્ટ કરનાર આરોપી રવિ રામાની ધરપકડ કરાઈ છે. સાથે જ કોમ્પ્યુટર ભાડે આપનાર આરોપીની સાયબર ક્રાઇમ દ્વારા પણ ધરપકડ કરાઈ છે. નવસારીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉડાજ ગામ નજીકથી રૂપિયા 3.50 કરોડની જૂની ચલણી નોટો ઝડપી પાડી છે. સાથે 4 એસમોની અટકાયત કરી છે. બાતમીના આધારે નિશાળવે નંબર 48 પર એક કાર તપાસ કરતા આ જૂની ચલણી નોટોનો જથ્થો ઝડપાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં જૂની ચલણી નોટ મુંબઈની અલગ અલગ જગ્યાએથી લાવી હોવાનું સમાયું છે. હાલ તે કોને આપવાના હતા, ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસ ચલાવી રહી છે. ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક થઈ, જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા. વિદ્યાર્થી અને સમાજને જોડી શકાય, વિદ્યાર્થી પ્રેરણા મેળવી શકે તે માટે સમાજમાં અલગ અલગ ક્ષેત્રે નામાંકિત વ્યક્તિઓને ડોક્ટરેટની પદવી આપવાનો નિર્ણય કરાયો છે. નામાંકિત વ્યક્તિઓમાં રઘુવીર ચૌધરી, વિષ્ણુ પંડ્યા, ગુણવંત ચા, બ્રહ્મવિહારી સ્વામી, અંકિત ત્રિવેદી અને પરમાત્માનંદજીનો સમાવેશ થાય છે, જેના માટે રાજ્યપાલની મંજૂરી મેળવવામાં આવશે. અમરેલીની બગસરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. પાલિકા પ્રમુખ પદે રસીલાબહેન પાથર ચૂંટાયા છે. બેઠકમાં 27માંથી 19 સભ્યો ગેરહાજર રહ્યા હતા. મહત્વનું છે કે પાલિકા પ્રમુખના અવસાન પછી પ્રમુખપદની ચૂંટણી યોજાઈ હતી. પંચમહાલમાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે. મોરવા હડપના વિદ્યાર્થીઓ જીવના જોખમે સવારી કરે છે. જીપ જેવા ખાનગી વાહનમાં લટકીને જાય છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. અને સમાચારની વાત કરીશું એક બ્રેક બાદ. આપ જોતા રહો ઝી 24 કલાક.
જી 24 કલાકના અભિયાનની અસર. શિક્ષકોના રાજ્યવ્યાપી ધરણા. માર્ચમાં ખેડૂતોને રાહતનો હપ્તો. ગુજરાતમાં 3-3 હિંસકની હાજરી. ગણિત હવે થઈ જશે સરળ. અરાઉન્ડ ગુજરાત જુઓ 6:55. મોદી જાનૈયા ક્યાં પડ્યા ગટરમાં? સિંહના મુખમાંથી આ બાદ બચાવનું સત્ય. શું છે કિક માસ્ટર સાધુનું સત્ય? જુઓ વાયરલનું વેરિફિકેશન આજે રાત્રે 8:25. વિરામ બાદ આગળ વાત. ગ્રામ્ય વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળાઓની હાલત કેવી છે તે જાણવાના પ્રયાસ રૂપે ઝી 24 કલાક ટીમ પહોંચી હતી અરવલ્લીના માલપુર તાલુકાના ગોડ ગામે. 1984માં બનેલી આ શાળાની હાલત બદથી પણ બદતર છે. શાળાના ઓરડા તૂટેલા છે, દિવાલોમાં તિરાડ છે, સિમેન્ટના પતરા હોવાથી ચોમાસામાં છત પરથી પાણી પણ પડે છે. મોટી વાત તો એ છે કે શાળાના માત્ર 2 જ ઓરડામાં 1-5 વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. એક તો જીવનું જોખમ, ઉપરથી સુવિધાનો અભાવ, સ્થિતિ વચ્ચે ગોડ અને આસપાસના ગામના વિદ્યાર્થીઓ અટવાયા છે. 2015માં શાળાને નોન યુઝ કરવા દરખાસ્ત કરાઈ હતી, છતાં તંત્રએ હજુ સુધી દરખાસ્ત પર ધ્યાન આપ્યું નથી. ઝી 24 કલાકની ટીમે જ્યારે આ શાળાની દશા અંગે જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેનને સવાલ કર્યો તો તેમણે જણાવ્યું કે મેં શાળાની હાલત જોઈ અરવલ્લી જિલ્લામાં 500 ઓરડા બનાવવા રજૂઆત કરી છે, પણ સરકારે હજુ સુધી જવાબ નથી આપ્યો. અમદાવાદમાં દિલ્હી ચકલા વિસ્તારમાં લાલા કાકા હોલમાં યોજાયેલા પ્રસંગના જમણવાર બાદ લોકોએ ફૂડ પોઈઝનિંગ થયું, જેમાં 170 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેમને સારવાર માટે VS હોસ્પિટલ ખસેડાયા છે, જેમાં 37 બાળકો હાલ 150 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. હાલ તમામની તબિયત સુધારા પર છે. અરવલ્લીના મોડાસામાં માર્કેટ યાર્ડમાં અડદ વેચવા ખેડૂતોની લાંબી લાઈન લાગી હતી. 100થી વધુ ખેડૂતો અડદ વેચવા લાઈનમાં ઉભા રહ્યા. છેલ્લા ઘડીએ રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતોની અડદની ખરીદી કરવામાં આવી હતી. અમદાવાદ મેટ્રોના વધુ 3 કોચ મુંદ્રા પોર્ટ પર આવી પહોંચ્યા છે. દક્ષિણ કોરિયાથી આ 3 કોચ દરિયાઈ માર્ગે મુંદ્રા પોર્ટ લવાયા છે. અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાની સેવાનો માર્ચમાં પ્રારંભ થઈ શકે છે. અમદાવાદના વસ્ત્રાલથી એપ્રલ પાર્ક વચ્ચે પ્રથમ રૂટ શરૂ થશે. અત્યારે રૂટ વચ્ચેનો મેટ્રોનો ટ્રાયલ રન ચાલી રહ્યો છે. વડોદરામાં આવેલી ડભોઈ નગરની પ્રાથમિક શાળાને 14 પૈકી 3 શાળાઓનું ડિમોલિશન માટે ઓર્ડર આપી દેવાયો છે, છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. બીજી બાજુ 2 શાળાઓને ડિમોલિશન કરવામાં આવી હતી, જે જગ્યાએ આ દિન સુધી તેના પાયા ન નખાતા વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાનો સહારો લઈ અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. કચ્છમાં આવેલા માંડવીના ડોળના આયુમાના મંદિરમાં આરતી સમયે ધૂપેડો હલ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આરતી સમયે ધૂપેડો હલતા જ ભાવિકોએ ચમત્કાર ગણાવ્યો. આ વિડીયોની સી 24 કલાક પુષ્ટિ નથી કરી. બનાસકાંઠામાં ઓછા વરસાદની પરિસ્થિતિ વચ્ચે સરદાર સરોવરના જનરલ મેનેજરે કમાન્ડ એરિયામાં દાંતીવાડા અને ધાંધ્રાનો સમાવેશ ન કરવાનો ધાંધ્રાના ધારાસભ્યે પત્ર લખ્યો છે. સીમિત પાણીનો પુરવઠો નિયત આયોજન લઈને કમાન્ડ એરિયા આપી શકાય નહીં તેવો ઉલ્લેખ કરાયો છે. સુરતના એમ્બ્રોઇડરી વેપારી ભરત રંગોલિયા આગળ આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીના સમર્થનમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતા ભરત રંગોલિયાએ પોતાના ઇનવોઇસ બિલમાં પ્રધાનમંત્રી મોદીની તસવીર પ્રિન્ટ કરાવી નમો અગેન કેમ્પેનની શરૂઆત કરાવી છે. ભરતભાઈનો વેપાર દિલ્હી, ચેન્નઈ, મુંબઈના વેપારીઓ સાથે છે, આથી તેમના ઇનવોઇસ બિલ થકી તેઓ પ્રધાનમંત્રી મોદીના પ્રચારની રાનની રાજ્યો સુધી ફેલાવી રહ્યા છે. જીએસટીના કારણે સુરતના વેપારીઓ કેન્દ્ર સરકારે નારાજ હતા, પરંતુ ધીમે ધીમે જીએસટીનું સરળીકરણ થતાં વેપારીઓને પણ વેપાર કરવામાં સરળતા થઈ રહી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે મોડી રાત્રે અમદાવાદ આવી રહ્યા છે. તેઓ 11:30 વાગે એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ આવતીકાલે 9:15 વાગે પોતાના નિવાસસ્થાને ભાજપનો ધ્વજ લહેરાવી મેરા પરિવાર ભાજપા પરિવાર કાર્યક્રમની શરૂઆત કરાવશે. ત્યારબાદ અમિત શાહ કાર્યકરોને સંબોધશે. ગાંધીનગરમાં 8મી વાર્ષિક ઇન્ટરપા કોન્ફરન્સ આયોજન કરાયું. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે યોજાયેલી કોન્ફરન્સનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદઘાટન કર્યું હતું. આ કોન્ફરન્સમાં સાયબર સિક્યુરિટી એન્ડ કોમ્બાઇન્ડિંગ થીમ પર ચર્ચાઓ કરાઈ હતી. 36 દેશોના 100થી પણ વધુ સિનિયર અધિકારીઓ કોન્ફરન્સમાં જોડાયા હતા. સાથે ઉઝબેકિસ્તાન મોંગોલિયા સાથે મહત્વપૂર્ણ કરાર થયા. મુખ્યમંત્રીએ ઉદઘાટન પ્રસંગે કોન્ફરન્સ વિશે માહિતી આપતા કહ્યું હતું કે ઇલેક્ટ્રોનિક સિસ્ટમને સેફ કરવી જરૂરી છે. રાજકોટ કોર્પોરેશનના 2126.10 કરોડના બજેટને મંજૂરી મળી ગઈ છે. બજેટમાં 92 કરોડની નવી યોજનાઓનો ઉમેરો કરાયો છે, જેમાં 7 ઓવરબ્રિજ અંડરબ્રિજને મંજૂરી અપાઈ છે. ઐતિહાસિક જ્યુબિલી ગાર્ડનનું નવીનીકરણ પણ કરાશે. સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર છે. ગુજરાતમાં પણ ઠંડી છે. ઠંડીમાં આંશિક ઘટાડો થતાં સ્થાનિકોને રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં વહેલી સવારથી ઠંડીનું ભારે પ્રમાણ જોવા મળ્યું હતું. નલિયામાં 7.4 ડિગ્રી પારો નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં ડીસામાં 8.6, વલસાડમાં 9.6, કંડલા એરપોર્ટ 10.1, વડોદરામાં 10.8, અમદાવાદ ભાવનગરમાં ઠંડીનો પારો 11 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો. પાટણમાં આવેલા લોટેશ્વરની માઇનોર કેનાલમાં 5 ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં પાણી પાણી થઈ ગયા હતા. પાણી ખેતરમાં ફરી વળતા ઉભા પાકને નુકસાન થયું હતું, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યું છે. જામનગરના ગુલાબનગર પાસે પાણીની લાઈન તૂટતા પાણીનો બેફામ વેરફાર થયો છે. ગુલાબનગરના રસ્તા પર વરસાદ વગર જ પાણી ફરી વળ્યું હતું. પાણીની લાઈન તૂટતા જ તંત્રએ સમારકામ કરવાના કામમાં ઢીલ કરતા મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થયો છે. રાજકોટમાં સ્વાઇન ફ્લુનો કેર યથાવત છે. રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ જસ્તરના 50 વર્ષીય પુરુષનું મોત થયું છે. ગત 41 દિવસમાં સ્વાઇન ફ્લુથી મૃત્યુઆંક 33 પર પહોંચ્યો છે. અરવલ્લીમાં સ્વાઇન ફ્લુથી 1 જણનું મોત થયું છે. સ્વાઇન ફ્લુના કારણે 43 વર્ષના પુરુષનું મોત થયું છે. અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુથી 15થી વધુ શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે. કુડીનારના દેવડી ગામે લોકગાયક બ્રિજરાજ ગઢવીનો ડાયરો થયો હતો. ડાયરામાં ખુશખુશાલ થયેલા લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો. દેદા બાપાની જગ્યામાં પ્રતિમા અનાવરણનો પ્રસંગ હતો, જેમાં ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ જોવામાં આવ્યો હતો. રાજ્ય સહિત દેશ દુનિયાના સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. થોડી જ વારમાં અરાઉન્ડ ગુજરાત, યશ મોદી સાથે. નમસ્કાર.